નમસ્કાર, હું સુનિલ ખલાસી અને મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મોસ્ટ IMP એમલોની અંદર કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું જવાબ સહિત. ખૂબ જ અગત્યનો આ વિડીયો છે, જેથી ખાસ ધ્યાન આપીને જોઈ લેવું, જેથી કરીને તમને ઘણા બધા સવાલ અહીંયા જ ક્લિયર થઈ જશે. પહેલું છે મેન્ટેનન્સ. તો જે દાવામાં કોઈ વ્યક્તિનું હિત ન હોય તે દાવો આગળ ધપાવવા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાકીય કે બીજી કોઈ અન્ય મદદ કરે, એટલે શું? જેમાં આપણું હિત નથી છતાં પણ આપણે બીજી કોઈ વ્યક્તિને નાણાકીય અથવા કોઈ મદદ કરીએ તો તેને મેન્ટેનન્સ કહેવાય. શું કહેવાય? જેમાં આપણું હિત નથી છતાં પણ આપણે બીજી કોઈ વ્યક્તિને મદદ કરીએ તો. બીજું છે ચેમ્પર્ટી. ચેમ્પર્ટી એટલે શું? કોઈ વ્યક્તિને દાવામાં હિત ન હોય પેલા જેવું છે, અને તે બીજી વ્યક્તિને દાવા અંગે નાણાકીય મદદ કરે, જેમ કે મેન્ટેનન્સમાં આપણે કરી, અને તેના બદલામાં જે મિલકત મળે તેમાંથી ભાગ મેળવવાનું વચન મેળવે. એટલે આપણે કોઈકને કોઈ કેસ લડવામાં મદદ કરીએ અને એ કેસ જીતી જાય અને પછી એના બદલામાં એ આપણને કંઈક આપવાનું વચન આપે તો તેને શું કહેવાય? તો તેને ચેમ્પર્ટી કહે છે. આગળ, કરારની કઈ કલમ મુજબ લગ્ન અવરોધક સમજૂતીઓ રદ બાતલ છે? તો ખાસ ધ્યાન રાખવાનું કલમ 26 મુજબ. આગળ છે, કાયદા વિરુદ્ધના અવેજ કે ઉદ્દેશોથી કઈ કલમમાં સમજૂતી આપવામાં આવી છે? તો કલમ 23. પૂર્વપેક્ષિત કરાર ભંગ, એટલે પહેલેથી અપેક્ષિત હોય જે કરારનો એક પક્ષકાર કરાર હેઠળના વચનનું પાલન કરવાના સમય પહેલાં જ કરારનું પાલન કરવાનો ઇનકાર કરે, એટલે પહેલેથી જ કરારનો શું કરે છે એક પક્ષકાર? કરાર હેઠળના વચનનું પાલન કરવાના સમય પહેલાં જ, એટલે સમજો કે વચનનું પાલન એવું કીધું હોય કે આ કરાર તમે 2 વર્ષ સુધી હોય અને 2 વર્ષ સુધી એનું પાલન કરવાનું હોય અને એનો સમય આવે એ પહેલાં જ એ કરારનું પાલન કરવાનો ઇનકાર કરી દે તો એને શું કહેવાય? પૂર્વપેક્ષિત કરાર ભંગ, એટલે કરારનો હજુ પાલન કરવાનો સમય આવ્યો નથી. આગળ, પૂર્વપેક્ષિત કરાર ભંગનો સિદ્ધાંત કયા કેસમાંથી ઉદ્ભવ્યો? તેનો જવાબ છે હોસ્તર વી, એટલે કે હોસ્તર વર્સિડ ડલાટુર. શું છે? ડલાટુર. આગળનો પ્રશ્ન છે એ જોઈએ. વચન પાલનની દરખાસ્તના આવશ્યક તત્વો, ખૂબ જ IMP તત્વો અને ખૂબ જ IMP સવાલ કહી શકાય, તે બિનશરતી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? દરખાસ્ત બિનશરતી હોવી જોઈએ, યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે જ થવી જોઈએ. બિનશરતી હોવી જોઈએ, યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે થવી જોઈએ. પૂરેપૂરા વચન પાલન અંગેની હોવી જોઈએ, વચન પાલન પૂરેપૂરું થવું જોઈએ. સામા પક્ષને વસ્તુ તપાસવાની તક મળવી જોઈએ, સામો જે પક્ષ છે એને વસ્તુ તપાસવા માટેની આપણે તક આપવી જોઈએ. સંયુક્ત વચન લેનારો પૈકી કોઈ પણ એકને દરખાસ્ત થઈ શકે છે. કેટલીક વાર શું થાય, ભેગા બધા વચન લે કે અમે બધું પૂરું કરી આપશું, તો એ બધામાંથી આપણે કોઈક એકને દરખાસ્ત કરી શકીએ. કરારનું પાલન કોણે કરવું જોઈએ? તો 3 વ્યક્તિ છે અહીંયા. એક તો વચન આપનાર પોતે કરવું પડે, બીજું એજન્ટ દ્વારા કરારનું પાલન થવું જોઈએ, અને જે બધા ભેગા થઈને સંયુક્ત વચનને આપવાની જવાબદારી લીધેલી છે આ 3 દ્વારા વચનનું પાલન થવું જોઈએ. પારસ્પરિક વચનો કોને કહેવાય? તો જે વચનો એકબીજાના અવેજના ભાગરૂપે બનતા હોય, એને કેવા વચનો કહેવાય? પારસ્પરિક વચનો, પરસ્પર અને આધારિત વચનો. જોઈએ, કરારનું સ્વરૂપ એવું હોય કે જેમાં એક પક્ષ પોતાના વચનનું પાલન કરે તેના પર બીજા પક્ષના વચનનું પાલનનો આધાર હોય, એટલે એક પાલન કરે તો જ બીજો પાલન કરતો હોય એવું હોય તો પરસ્પર આધારિત વચનો કહેવાય. એટલે કોઈ સમજો કે વચન એવું લીધું હોય, કોઈ કરાર એવો હોય કે તું કરે તો જ હું કરું, એટલે પેલો વ્યક્તિ કામ કરે છે અને પછી બીજો એનું વચન પાડે તો એને શું કહેવાય? પરસ્પર આધારિત વચનો. પરસ્પર સહભાગી વચનો, જ્યારે બંને પક્ષકારોએ પોતાના વચનનું એકસાથે પાલન કરવાનું હોય, એ
એટલે નથી પહેલાં પહેલો કરે કે પછી પહેલો કરે, બંને એક સાથે જ પાલન કરવાનું હોય તો એને શું કહેવાય? પરસ્પર સહભાગી વચન. બીજા કેટલાક પ્રશ્નો છે એ જોઈએ. પહેલો પ્રશ્ન, કરારની જવાબદારીમાંથી મુક્ત થવાની રીતો. કઈ કઈ રીતે તમે કરારની જવાબદારીમાંથી મુક્ત થઈ શકો? તો પહેલું જ, કરારનું પાલન કરી દેવો તમે એટલે મુક્ત થઈ જાય. બીજું, ટેન્ડર દ્વારા કરાર પાલન કરવું જોઈએ. ત્રીજું, પરસ્પર સમજૂતી. તમે પરસ્પર સમજૂતી કરી લો તો પણ, નવો કરાર કરો તો જૂનો કરારનો ઓટોમેટિક બંધ થઈ જાય. કરારની શરતોમાં ફેરફાર કરીએ, કોઈ કરારની શરતો એવી હોય જે પાલન નહીં થતું હોય તો આમાં આપણે ફેરફાર કરી નાખીએ તો પણ આપણને મુક્તિ મળી જાય. કરાર રદ કરી દઈએ તો પણ આપણને એમાંથી મુક્તિ મળી જાય. કરાર પાલનનો હક જતો કરીને અને યોગ્ય લાગે તેવી ભરપાઈનો સ્વીકાર કરીને. આટલા જે મુદ્દાઓ છે એ દ્વારા આપણે કરારની જવાબદારીમાંથી મુક્ત થઈ શકીએ. નિષ્ફળતા કે વિફળતાનો સિદ્ધાંત કોને કહેવાય? તો ભાઈ, નિષ્ફળતાનો સિદ્ધાંત કે વિફળતાનો સિદ્ધાંત કોને કહેશો? તો નિષ્ફળતા એટલે શું? તો કરાર કર્યા પછી કાર્ય કરવું કેવું બની જાય? અશક્ય બને. તો કાયદો તે કાર્ય કરવાના કરારને રડ બાટલ ગણે છે. એટલે કરાર તો આપણે કરી દઈએ કે આવું આવું કરીશું, પરંતુ કરાર થઈ જાય પછી ખબર પડે કે આવું કરવું તો અશક્ય છે. તો તે કાર્ય કરવાના કરારને રદ બાતલ ગણે તો તેને નિષ્ફળતા કે વિફળતાનો સિદ્ધાંત કહે છે. નિષ્ફળતા કે વિફળતાના સિદ્ધાંતની શરૂઆત કયા કેસથી થઈ? તો ટેલર વર્સિસ કાડલેવાલ આ કેસથી એ શરૂઆત થઈ હતી. નામનું વળતર કોને કહેવાય? આપણે કહીએ તો ફક્ત નામનો જ છે કે આ તો ખાલી નામનું જ છે, કંઈ આપ્યું જ નથી, તો એ નામનું વળતર કોને કહેવાય? તો નામનું વળતર એટલે શું? જ્યારે કરાર ભંગથી સામાક પક્ષકારને કોઈ નુકસાન નહીં થયું હોય, કરારનો ભંગ થયો હોય પણ નુકસાન કંઈ જ નહીં થયું હોય, ત્યારે અદાલત તેને કરાર ભંગ કરનાર પાસેથી જે વળતર અપાવે તેને શું કહેવાય? નામનું વળતર. એટલે સમજો, કોઈક કરારનો અંત આવ્યો અથવા કરારનો અમલ ન થયો અને કરાર ભંગ થઈ ગયો, પરંતુ એનાથી કોઈ નુકસાન જ નહીં થાય, છતાં પણ અદાલત જો કોઈક વળતર અપાવે તો એને નામનું વળતર કહે છે. પ્રતિસ્થાપનનો સિદ્ધાંત. આ બધા મોટા પ્રશ્નમાં પણ આપણને કામ લાગશે આ બધી જ વસ્તુ, એટલે ખાસ ધ્યાન રાખજો. કરાર ભંગને પરિણામે જે પક્ષને નુકસાન કે ખોટ સહન કરવી પડી હોય તે પક્ષને કરારનો અમલ કરવામાં આવ્યો હોય તો જ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં મૂકી આપવાના સિદ્ધાંતને. એટલે શું? કરાર ભંગને કારણે જે પક્ષને નુકસાન કે ખોટ સહન થઈ હોય તો પાછું જેવું હતું એવું જ કરી આપવાનું, એવી શરતથી જે કરવામાં આવે એને પ્રતિસ્થાપનનો સિદ્ધાંત કહેવાય. એટલે આપણે કરાર કર્યો છે અને કરારનો અમલ કોઈએ કર્યો નથી અને એના કારણે આપણને નુકસાન થયું હોય, પણ પેલા ભાઈ એવું કહેતા હોય કે તમે જેવું હતું તેવું હું પાછો કરી દઉં, તો એને શું કહેવાય? પ્રતિસ્થાપનનો સિદ્ધાંત. હવે આપણે જોઈએ નિયત વર્તન. નિયત વર્તન એટલે શું? જ્યારે કરારમાં જણાવેલ રકમ સામાન્ય નુકસાનનો શુભદાનતથી કરેલો અંદાજ. એટલે શુભદાનતથી કરેલો અંદાજ એટલે એમાં કોઈપણ જાતનો પક્ષપાત નહીં હોય, તો એને શું કહેવાય? નિયત વર્તન કહેવાય. એટલે જ્યારે કરારમાં જણાવેલ રકમ સામાન્ય નુકસાનનો શુભદાનતથી કરેલો અંદાજ. એટલે હવે દંડાત્મક વર્તન. તો કરારમાં જણાવેલ રકમનું ઉદ્દેશ્ય ભય ઊભો કરી કરાર પાલન અંગે દબાણ લાવવાનો હોય અને પક્ષકારને શિક્ષા કરવાનો હોય. એટલે કરારમાં જણાવેલ રકમનો ઉદ્દેશ એવો હોય કે ભય ઊભો કરે અને કરારનું પાલન કરાવે અને એમાં દબાણ લાવે અને એને શિક્ષા કરવાનો હોય, તો એને શું કહેવાય? દંડાત્મક વર્તન. ભારતીય કંપની સોરી કરાર ધારો ક્યારે અમલમાં આવ્યો? તો 1 સપ્ટેમ્બર 1872. ખૂબ જ અગત્યનો સવાલ આપણને પૂછી શકાય એવો છે. ભારતીય કરાર ધારાની લાક્ષણિકતાઓ, ખૂબ જ અગત્યનો સવાલ છે. આ કાયદો બધા જ પ્રકારના કરોને આવરી લેતો સંપૂર્ણ કાયદો નથી. એટલે આ કરારની અંદર આપણો જે કરાર ધારો છે ભારતીય, એમાં બધા જ પ્રકારના કાયદાઓ આવી જતા નથી. આની લાક્ષણિકતા, આ કાયદો વિસ્તૃત ન હોવાથી, એટલે કે એટલું બધું મોટો નથી એટલે તો બધું નથી આવતું. જ્યાં કોઈ મુદ્દા અંગે કાયદામાં જોગવાઈ ન હોય ત્યાં ઇંગ્લિશ કાયદાનો સિદ્ધાંત ઉપયોગ. એટલે જ્યાં કંઈક એવું હોય કે કાયદાને લગતી કેટલીક જોગવાઈઓ ન હોય તેમાં ઇંગ્લિશ કાયદાના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આ કાયદો ધંધામાં પ્રવર્તતા રીતિરિવાજો અને રૂઢિઓને માન્ય રાખે છે.
એટલે આ કાયદામાં ધંધામાં કેટલીક પ્રવર્તતા રીત રિવાજો હોય, બૌદ્ધિક પેલી આપણી પારસ્પરિક માન્યતાઓ હોય, પરંપરાઓ હોય, રૂઢિઓ હોય, રિવાજ હોય, એ બધાને માન્યતા રાખે છે. કરારદારો વ્યક્તિ સંબંધક અધિકાર ઉપસ્થિત કરે છે. કેવો સંબંધ ઉપસ્થિત કરે છે? વ્યક્તિ સંબંધક અધિકાર ઉપસ્થિત કરે છે. આગળ વેપારી કાયદાના ઉદ્ગમ સ્થાન જણાવો. તો પહેલું છે ધારાસભાઓએ પસાર કરેલા ખરડાઓ, બીજું અંગ્રેજી વેપારી કાયદાઓ, ત્રીજું અદાલતી ફેસલો, ચોથું રૂઢિઓ અને રિવાજો. આગળના કેટલાક પ્રશ્નો છે, આપણે જો વિડીયો થોડો લાંબો થશે પરંતુ બધું જ જોઈ લો, આવતીકાલની પરીક્ષામાં કોઈ જ મુશ્કેલી ન થાય. પહેલું છે કરાર. કરાર એટલે શું? તો કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેવી સમજૂતી એટલે કરાર. જેને કાયદા દ્વારા આપણે અમલી બનાવી શકીએ ને એવી સમજૂતી એટલે કરાર. એટલે સમજૂતીનો જો અમલ થઈ જાય તો આપણે કરાર કહી શકીએ. કંપની ધારાની કલમ, કઈ કલમ હેઠળ કરારની વ્યાખ્યા આપેલી છે? તો 2H, આ ખાસ છે દેખાન 2H. સમજૂતી એટલે શું હોય? બે કે વધુ વ્યક્તિઓ કંઈ કરવા કે કંઈ ન કરવાના બદલામાં એકબીજાને વચન આપે. કે દરખાસ્ત સ્વીકારાય ત્યારે શું બને? તો વચન બને છે. શું બને? વચન. એક પક્ષકાર દરખાસ્ત મૂકે અને બીજો પક્ષકાર દરખાસ્ત સ્વીકારે, એને શું કહેવાય? સમજૂતી. એટલે સમજૂતીની બીજી પણ વ્યાખ્યા લખી શકાય. એક પક્ષકાર દરખાસ્ત મૂકે છે અને બીજો એનો સ્વીકાર કરે તો એને પણ આપણે સમજૂતી કહીએ છીએ. સમજૂતીનું સૂત્ર છે આપણે યાદ રાખવા માટે, સમજૂતી એટલે શું? દરખાસ્ત વત્તા સ્વીકાર એટલે સમજૂતી, અને કરાર એટલે શું? સમજૂતી વત્તા અમલીકરણ એટલે કરાર. એટલે આપણે યાદ શું રાખીએ? દરખાસ્ત મૂકીએ, દરખાસ્તનો સ્વીકાર થાય તો સમજૂતી. દરખાસ્ત મૂકી, દરખાસ્તનો સ્વીકાર થયો તો સમજૂતી, અને સમજૂતીનો અમલ થયો તો કરાર. આવું આપણે યાદ રાખી શકીએ. પારસ્પરિક વચન, બંને પક્ષોએ સામસામેના વચન આપ્યા હોય તેને શું કહેવાય? પારસ્પરિક વચન. બે કે તેથી વધુ પક્ષકારો વચ્ચે સમજૂતી કેવી હોવી જોઈએ? તો લેખિત હોઈ શકે, મૌખિક હોવી જોઈએ, અથવા વર્તણૂક દ્વારા હોઈ શકે. એટલે ત્રણ પ્રકારની સમજૂતી હોઈ શકે. ત્યાર પછીના કેટલાક આગળના બીજા અગત્યના સવાલો છે એ આપણે જોઈએ. કાયદેસર કરારના આવશ્યક તત્વો, ખૂબ જ અગત્યનો સવાલ ગણાવી શકાય. કાયદેસર કરાર છે એના આવશ્યક તત્વો છે. જોઈએ આપણે કાયદેસર કરારના કેટલાક આવશ્યક તત્વો છે એની ચર્ચા કરીએ. પહેલું, દરખાસ્ત અને સ્વીકાર. બીજું છે કાયદેસર સંબંધ ઉપસ્થિત કરે. ત્રીજું છે પક્ષકારોની સમર્થતા. ચોથું છે મુક્ત સંમતિ. પાંચમું કાયદેસર અવેજ. છઠ્ઠું કાયદેસરનો હેતુ. સાતમું રદબાતલ જાહેર થઈ ન હોવો જોઈએ. સમજૂતી નિશ્ચિત હોવી જોઈએ અને અન્ય વિધિનું પાલન. આ ટોટલ 9 પોઈન્ટ છે. આ 9 પોઈન્ટમાંથી આપણે વધુમાં વધુ બધા જ યાદ રાખવાનો પ્રયત્ન, કદાચ કોઈક રહી જાય તો વાંધો નહીં, પણ નવે નવ યાદ રાખવાનો પ્રયત્ન કરો ને એમાંથી 7-8 પર લખી શકાય તો વાંધો નહીં. રદબાતલ થવા પાત્ર કરાર એટલે શું? તો જ્યારે કરાર કરવામાં આવે ત્યારે કાયદેસર હોય. જ્યારે આપણે કરાર કરીએ ત્યારે એ કરાર કેવો હોય? કાયદેસર હોય. પરંતુ પાછળથી કોઈ એવો બનાવ બને કે તેનો અમલ કાયદા મુજબ ન થઈ શકે. એટલે પહેલાં જ્યારે આપણે કરાર કર્યો તો કેવો હોય? ત્યારે કરાર એકદમ કાયદેસર હોય. પરંતુ પાછળથી કંઈક એવું થઈ જાય કે એવો કોઈ બનાવ બની જાય કે પછી આપણે કાયદા મુજબ એનો અમલ કરવા જાય ને તો એ શક્ય ન હોય. તો એવા કરારને કયો કરાર કહેવાય? રદ બાતલ થવા પાત્ર કરાર. એટલે આ બધા જ કરાર વિશે જોઈ લેજો. આપણે અહીં બધા કરાર લખી છે, પછી કરારના પેલા પ્રકાર આવે ને એમાં બધું લખવાનું આવશે. એટલે લોંગ ક્વેશ્ચનમાં પણ આપણને કાલ ન લખે. ગેરકાયદેસર કરાર, જે કરાર ભારતમાં અમલમાં હોય તેવા કાયદાની વિરુદ્ધ હોય. એટલે જે ભારતમાં અમલ હોય એના કાયદાની વિરુદ્ધ હોય એને ગેરકાયદેસર કરાર કહેવાય. જેમ કે દારૂનો ધંધો કરતા હોય, દારૂનો ગુજરાતમાં અમલ નથી તો ગુજરાતમાં અમલ નથી ને ગુજરાતમાં જો આપણે એ વસ્તુ કરીએ તો એ કેવું કહેવાય? ગેરકાયદેસર કહેવાય. એવું ઘણું બધું હોઈ શકે, એ ગેરકાયદેસર કહી શકાય. આગળ, જેમ કે 14 વર્ષથી નાના છોકરાને નોકરી ન કરાવવી જોઈએ, આ ગેરકાયદેસર છે. એટલે એ પણ એક ગેરકાયદેસર કરારની અંદર આપણે લખી શકીએ. બિનઅમલી કરાર, જે કરારમાં
કાયદેસરના કરારની બધી જ આવશ્યક શરતોનું પાલન થતું હોય, જે કરારમાં કાયદેસરના બધી જ આવશ્યક શરતોનું પાલન થતું હોય પણ કોઈ વિધિજન્ય દોષને કારણે અદાલત દ્વારા તેનો સંપૂર્ણ કરાર અમલ ન કરાવી શકાય તો તેને બધી જ શરતોનું આવશ્યક પાલન થતું હોય પણ કેટલીક તકલીફ એવી હોય, જેમ કે વિધિજન્ય, આ વિધિજન્ય લખેલું છે, વિધિજન્ય દોષને કારણે અદાલત દ્વારા, એટલે કંઈક વિધિ એવી કે સમજો કે 50 રૂપિયાના સ્ટેમ્પરની જગ્યાએ આપણે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર સિક્કામાં એટલે સહી થઈ ગઈ, સહીમાં કંઈ ભૂલ રહી ગઈ, આવું કંઈ હોય તો એને શું કહેવાય? બિનઅમલી કરાર, જેને અમલ નહીં થયેલો હોય. નિષ્પાદિત કરાર, જે કરારમાં પક્ષકારોએ પોતાની જવાબદારી પૂરી કરી દીધી હોય, એટલે જે કરારની અંદર પક્ષકારની જવાબદારી પૂરી થઈ ગઈ હોય તો એવા કરારને કયો કરાર કહેવાય? નિષ્પાદિત કરાર કહે છે. હવે નિષ્પાદનીય કરાર, કયો કરાર? નિષ્પાદનીય કરાર જોઈએ આપણે. જે કરારમાં બંને પક્ષકારોને કરાર હેઠળની પોતાની જવાબદારી અદા કરવાની બાકી હોય, જો બંને પૂરી કરી દે તો કયું કહેવાય? તો નિષ્પાદની. અને જો બંનેની જવાબદારીમાંથી કોઈ એકાદ બાકી રહી જાય તો એને શું કહેવાય? નિષ્પાદનીય. અને દ્વિપક્ષીયમાં પણ એવું જ હોય, બંને પક્ષવાળી પોતાની જવાબદારી બાકી હોય તો એને શું કહેવાય? નિષ્પાદનીય કરાર અને દ્વિપક્ષીય કરાર. કરારના પ્રકારો એ આપણે જોઈ ગયા છે. રદ બાતલ થવાને પાત્ર કરાર, બીજું રદ બાતલ, ત્રીજું ગેરકાયદેસર કરાર અને ચોથું બિનઅમલી. આ 4 કરારના પ્રકારો છે. ખાસ અગત્યનો પોઈન્ટ છે, જોઈ જ લેવો. દરખાસ્ત માટે કઈ કલમ જોગવાઈ છે? તો 2અ. આપણે કરારમાં 2H જોયું, કરારમાં અહીંયા શું આવશે? 2અ. ઈરાદો અને સંમતિ બે ભેગા થાય તો એને દરખાસ્ત કહેવાય, અને એ દરખાસ્તનો સ્વીકાર થાય તો એને સમજૂતી કહેવાય, અને સમજૂતીનો અમલ થાય તો એને કરાર કહેવાય. કેટલું સરળ. આગળ ચાલુ દરખાસ્ત, એને સ્થાયી કે ખુલ્લી દરખાસ્ત પણ કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ અમુક મુદત સુધી કે અમુક રકમ સુધી કોઈ એક ચોક્કસ કામ કોઈ ચોક્કસ કિંમતે જ્યારે પણ કહેવામાં આવે ત્યારે કરવાનું સ્વીકારે. જો ચોક્કસ મુદત, ચોક્કસ રકમ, ચોક્કસ સમય, ચોક્કસ કામ અને જ્યારે પણ કહેવામાં આવે ત્યાં સ્વીકારે, તેને શું કહેવાય? ચાલુ દરખાસ્ત, સ્થાયી દરખાસ્ત કે ખુલ્લી દરખાસ્ત કહે છે. દરખાસ્ત સ્વીકારે ત્યારે શું બને? તો દરખાસ્ત સ્વીકારે ત્યારે તે વચન બને છે. અને કંપની ધારામાં સ્વીકાર અંગેની કલમ કઈ? તો કલમ 2, પેલામાં અ હતું, અહીંયા બ છે. અહીંયા શું હતું? 2અ. દરખાસ્તમાં 2અ, કરારમાં 2H અને સ્વીકારમાં 2બ. દરખાસ્તનું સંવહન, દરખાસ્તની માહિતી સામા પક્ષને મળવી જોઈએ તેને દરખાસ્તનું સંવહન કહે છે. સ્વીકાર કેવો હોઈ શકે? તો સ્વીકાર સ્પષ્ટ અને ગર્ભિત પણ હોઈ શકે. ભારતીય કંપની ધારામાં સંવહન અંગેના નિયમો કઈ કલમમાં આપ્યા? તો કલમ 4 અને 5માં આપેલા છે. કાયદેસર દરખાસ્તના આવશ્યક તત્વો જણાવો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ. કાયદેસર સંબંધ બાંધવાનો ઈરાદો, દરખાસ્ત લેખિત, મૌખિક કે વર્તન આધારિત થઈ શકે, જે આપણે આગળ પણ જોયું. દરખાસ્તનું સંવહન, ઇનકારનો બોજ ન બદલાય. સંમતિ મેળવવાનો ઈરાદો, દરખાસ્ત નિશ્ચિત કે સામાન્ય હોય. એટલે આ જે 6 પોઈન્ટ છે કાયદેસર દરખાસ્તના આવશ્યક તત્વોમાં આપણે લખી શકીએ. દરખાસ્ત કેવી રીતે રદ થઈ શકે, શા માટે અને કેવી રીતે આપણે દરખાસ્ત રદ કરવી હોય તો કઈ રીતના કરવાની? તો પહેલાં તો નોટિસ આપીને, એટલે કે નોટિસ આપીને દરખાસ્તને રદ કરી શકીએ. સમય પસાર થવાથી, એટલે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ ટાઈમ જાય એટલે દરખાસ્ત ઓટોમેટિકલી રદ થઈ જાય. પૂર્વ શરતનું પાલન નહીં થવાની, કેટલીક શરતો હોય એને શરતનું આપણે પાલન નહીં કરીએ તો પણ એ દરખાસ્ત રદ થઈ જાય. દરખાસ્ત કરનારનું મૃત્યુ કે પાગલ પર, દરખાસ્ત કરનારનું મૃત્યુ થઈ જાય તો પણ દરખાસ્ત રદ થાય, અને દરખાસ્ત કરનાર ગાંડો થઈ જાય, મૂર્ખ પાગલ થઈ જાય, એને કંઈ ખબર જ નહીં પડે તો પણ એ રદ કરવી પડે. વર્તી દરખાસ્તથી બીજી દરખાસ્ત કરવામાં આવે અને નિયત કરેલી તે દરખાસ્ત સ્વીકાર ન થવાથી, નક્કી કરેલી કેટલીક શરતો હોય અને એનું જો પાલન નહીં થાય, એને ન સ્વીકારાય તો, દરખાસ્તનો અસ્વીકાર થવાથી અને દરખાસ્તની શરતોની જાણ ન કરવાથી, આટલી આટલી રીતે દરખાસ્તને આપણે રદ કરી શકીએ. બીજા કેટલાક પ્રશ્નો છે એ જોઈ લે. થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. હવે
સ્વીકારના આવશ્યક તત્વો. હવે સ્વીકારના આવશ્યક તત્વો કયા કયા છે? પહેલું, સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. પહેલું આ. સ્વીકાર સામાન્ય અને વાજબી રીતે વ્યક્ત થવો જોઈએ. દરખાસ્તમાં જણાવેલ રીતે સ્વીકાર થવો જોઈએ. સ્વીકારની જાણ કરવી જોઈએ, આ પણ એક આવશ્યક તત્વ છે. દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર, જે વ્યક્તિને દરખાસ્ત કરવામાં આવી હોય તેને સ્વીકાર કરવો જોઈએ. સ્વીકાર વાજબી સમયમાં થવો જોઈએ. દરખાસ્તના અંત પહેલાં સ્વીકાર થઈ જવો જોઈએ. સ્વીકાર લેખિત, મૌખિક કે વર્તન આધારિત પણ હોઈ શકે. આ એના આવશ્યક તત્વો છે. જોઈએ, આપણે વધુ વાતો નથી કરતા, વિડીયો લાંબો થાય એટલે આપણે ડાયરેક્ટલી પોઈન્ટ પર જઈએ છીએ. અવેજના આવશ્યક તત્વો કયા કયા? વચન આપનારની ઈચ્છાથી, વચન લેનારે કે બીજી કોઈ વ્યક્તિએ, અવેજ ભૂતકાલીન, વર્તમાન કે ભવિષ્યનો હોઈ શકે. અવેજ પૂરતો હોવો જરૂરી નથી, અવેજ પૂરતો હોય એવું જરૂરી નથી. અવેજ કાયદેસરનો હોવો જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. અવેજ આભાસી પરંતુ વાસ્તવિક હોવો જોઈએ. આભાસી ન હોય તો ચાલે, પરંતુ વાસ્તવિક તો હોવો જ જોઈએ. આગળ, અવેજ વગરના કરારો રદ બાતલ છે અને અપવાદો. અવેજ વગરના કરારો એ રદ બાતલ છે અને અપવાદો છે. કુદરતી પ્રેમ અને સ્નેહના લીધે થતા કરારો. સ્વૈચ્છિક સેવા વર્તર. યુદ્ધ મુદત બહારનું દેવું ચૂકવવાનું વચન. ક્ષતિપૂર્તિ કરાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે કરારથી એક પક્ષકાર બીજા પક્ષકારને વચન આપવાની, પોતાની કે અન્ય કોઈ વ્યક્તિની વર્તનથી થયેલ નુકસાનમાંથી બચાવવાનું વચન આપે તો એને શું કહેવાય? ક્ષતિપૂર્તિ. એટલે એક પક્ષકાર એવું વચન આપે કે કોઈ પોતાની ભૂલ થઈ જાય અથવા બીજાનાથી ભૂલ થશે તો પણ એનું વળતર હું ચૂકવીશ, તો એને શું કહેવાય? ક્ષતિપૂર્તિ કરાર કહે છે. ચાલુ જામીનગીનું રદ્દીકરણ, એટલે કેવી રીતના એ રદ થઈ શકે? તો નોટિસ આપીને, જામીનના મૃત્યુ થવાથી પણ એ રદ થઈ જાય. નવો કરાર કરે એટલે ઓટોમેટિકલી રદ થઈ જાય. કરારની શરતોમાં ફેરફાર કરીએ તો પણ આપણે જામીનગીરીમાંથી રદ્દીકરણ એટલે કે રદ થઈ શકે. જામીનને અવરોધક બને તેવું લેણદારનું કૃત્ય. લેણદાર એવું કોઈ કૃત્ય કરે જે જામીનને અવરોધક હોય તો પણ ચાલુ જામીનગીરીમાંથી રદ્દીકરણ થઈ શકે. જામીનના લેણદાર સામેના હકો, લેણદાર એટલે વેપારી, એની સામેના હકો, જે પૈસા લેવાનો છે એની સામેના હક. તેટલો તારણનો અધિકાર એટલે બચાવવાનો અધિકાર. બીજું, દાવો કરવા જણાવવા. ત્રીજું, પ્રતિષ્ઠાપનનો અધિકાર. નોકરીમાંથી છૂટો કરવાનો અધિકાર. અને વળતા લેણા માગવા. એટલે જામીનના લેણદાર સામેના હકો આટલા છે. હવે જામીનના મુખ્ય દેવાદાર સામેના હકો, મુખ્ય જે દેવાદાર છે એની સામે જામીનના શું હક છે? તો પહેલો, નાણાં વસૂલ કરવાનો હક. નુકસાનનું વળતર દેવાદારનું ગર્ભિત વચન છે. દેવાદારને દેવું ચૂકવી દેવા જણાવવાનો એનો હક છે. અને દેવાદારને નોટિસ આપવાનો પણ એને હક છે. જામીનની મુક્તિ કયા કયા સંજોગોમાં થાય? તો જો એક કરારની શરતોમાં ફેરફાર કરીએ તો પણ થઈ જાય. મુખ્ય દેવાદારને લેણદાર મુક્ત કરે ત્યારે થાય. જ્યારે લેણદાર સમાધાન કરે ત્યારે જામીનની મુક્તિ થાય. જામીનના છેવટના ઈલાજને નુકસાન થાય ત્યારે પણ જામીનની મુક્તિ થાય. જ્યારે લેણદારને તારણ ગુમાવી દે ત્યારે થાય. નોટિસ આપીને મુક્તિ થાય. અને જામીનનું પોતાનું મૃત્યુ થઈ જાય તો એ મુક્ત જ થઈ જવાનો, આ દુનિયામાંથી જ મુક્ત થઈ જાય. આગળ જોઈએ, રદ બાતલ જામીનગીરીમાં કોનો સમાવેશ થાય? ગેરરજૂઆત દ્વારા મેળવેલ જામીનગીરી, મૌન દ્વારા મેળવેલ જામીનગીરી, સહજામીન જોડાઈ એ શરતે આપેલી જામીનગીરી, કરારના આવશ્યક તત્વોનો અભાવ અને ગેરકાયદેસર કરાર. સૌથી ઇમ્પોર્ટન્ટ બે સવાલ છેલ્લા જોઈ લે. બેલમેન્ટના કરારમાં જે વ્યક્તિ માલ સુપરત કરે તેને બેલોર કહેવાય, અને જે વ્યક્તિને માલ સુપરત કરવામાં આવે તેને બેલી કહેવાય. એટલે જે પરત કરે એ બેલોર, અને જેને પરત કરવામાં આવે બેલી. એટલે આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હતા, ખાસ તૈયાર કરી લેવાના, ખૂબ જ અગત્યનો વિડીયો છે. આટલા પ્રશ્નો તમે કદાચ જોઈ પણ લેશો તો પણ તમને આવડી જશે. એટલે આ વિડીયોને એકવાર ન સમજાય તો બે વાર જોજો, પરંતુ આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો. આવતીકાલની અને અંતિમ અને છેલ્લી પરીક્ષા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક.